નમસ્કાર દર્શક મિત્રો, ગાંધી જયંતિ અને પ્રેરણા દિવસ પર વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ એટલે 2 ઓક્ટોબર. આપને ધ્યાન હશે જ કે ગાંધીજીએ કુષ્ઠરોગીઓને પ્રેમ અને કરુણાથી સેવા કરવાનો સંદેશ આપ્યો. ગાંધીજીના જીવનકાળમાં સામાજિક રીતે કલંકિત એવો આ ચેપી રોગ, એવો આ કુષ્ઠરોગ જેને કહી શકાય, એવા દર્દીઓ ખૂબ જ પીડાતા હતા અને એમણે એમાં રચનાત્મક પ્રવૃત્તિ થાય અને એમની સેવા થાય, એમના પ્રત્યે કોઈ સુગ ના થાય, એમના પ્રત્યે કોઈ સામાજિક બહિષ્કાર ના થાય અને એમની ખૂબ જ સારી રીતે સેવા થઈ શકે અને ભારત આ રોગથી મુક્ત થઈ શકે એ માટે ખૂબ જ પ્રયત્નો કર્યા અને એટલા માટે જ એમના જન્મજયંતિને આપણે પ્રેરણા દિવસ તરીકે ઓળખીએ છીએ, કારણ કે ગાંધીજીએ એ રોગને કેવી રીતે દૂર કરી શકાય એના માટે પ્રેરણા આપી. આ વિશે ચર્ચા કરવા માટે, જાણવા માટે આપણે સ્ટુડિયોમાં ખાસ આમંત્રણ આપ્યું છે ડોક્ટર ગિરીશ ઠાકર સાહેબને. નમસ્તે સાહેબ. નમસ્તે. ડોક્ટર ગિરીશ ઠાકર સાહેબ એ MS છે અને નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ ગુજરાત રાજ્ય તરીકે સેવા બજાવી રહ્યા છે. આપણે સ્ટુડિયોમાં બીજા એક્સપર્ટ તરીકે આમંત્રણ આપ્યું છે ડોક્ટર બેલા શાહને. નમસ્તે બેલાબેન. નમસ્કાર. ડોક્ટર બેલા શાહ એ MD છે અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કિન BJ મેડિકલ કોલેજ અમદાવાદમાં કાર્યરત છે. તો આપણે આ તજજ્ઞો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે લેપ્રસી, આ કુષ્ઠરોગ એ શું છે અને એના વિશે ગુજરાત સરકાર શું કરી રહી છે. ઠાકર સાહેબ, પહેલો પ્રશ્ન મને એવો થાય કે જ્યારે ગાંધી જયંતિને આપણે પ્રેરણા દિવસ તરીકે ઉજવીએ છીએ તો ખાસ કરીને ગુજરાત સરકાર એને લઈને શું આયોજન કરતી હોય છે અને આ વર્ષે એનું શું આયોજન છે? ગાંધી જન્મ જયંતિ એક પ્રેરણા દિવસ તરીકે ગુજરાત સરકાર દર વર્ષે ઉજવે છે અને જેમાં લેપ્રસીના દર્દીઓ માટે દર વર્ષે અનેક કાર્યક્રમ અને ડિઝીઝ પ્રિવેલન્સ માટે ઘણા બધા પ્રોગ્રામો કરતી હોય છે. આ વર્ષે અમે લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન LCDCનું આયોજન કરવામાં આવ્યું છે, જે 3 તારીખે અમે શરૂ કરવાના છીએ અને 21મીએ પૂરું થશે. આ જે કાર્યક્રમ શરૂ થાય એની પહેલાં 2 ઓક્ટોબરના દિવસે અમે આ કાર્યક્રમનો શુભારંભ કરીશું, એક પ્રેરણા મેળવીશું અને ગુજરાત રાજ્યના 12 જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, આ તમામ જિલ્લાઓમાં અમે લેપ્રસી કેસ શોધવાનું એક અભિયાન શરૂ કરીશું, જે 14 દિવસનું રહેશે. રવિવાર અને બુધવાર સિવાય, મમતા ડે સિવાય આ કામગીરી કરીશું. કુલ અમે 2.4 કરોડ, એટલે 2 કરોડ અને 40 લાખ વસ્તીને આવરી લેવાના છીએ અને 44 લાખ ઘરને આવરી લઈશું. દરરોજ અમે લગભગ 4 લાખ ઘરોનું સર્વે કરવામાં આવશે અને આ 4 લાખ ઘરોનું સર્વે કરી 14 દિવસની અંદર કાર્યક્રમ પૂરો કરવામાં આવશે. શંકાસ્પદ કેસીસ જે શોધાશે એનું કન્ફર્મેશન એ દિવસે કરી, નિદાન કરી અને તરત સારવાર ઉપર મૂકવામાં આવશે. આ LCDC કાર્યક્રમમાં કુલ 12,000 આશા બહેનો આની અંદર આયોજન ભાગ લેશે, આયોજન રૂપે, સાથે 12,000 પુરુષ વોલેન્ટિયર્સ એ પણ આમાં ભાગ લેવાના છે. જનરલ હેલ્થકેર સ્ટાફ 6,644 ડોક્ટરો ગુજરાત સરકારના, સાઉથ ગુજરાતના જે જિલ્લાઓમાં જે વિભાગીય નાયબ નિયામકશ્રીઓ છે 2, 12 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, 12 અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, 12 RCH ઓફિસરો, 12 EMO, 12 DIECO, આ તમામ 644 ડોક્ટરો, મેડિકલ ઓફિસરો પ્રાયા કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસરો આ કાર્યક્રમની અંદર પ્રેરણા રૂપે ખૂબ જ મહેનતથી યોગદાન આપશે અને આ કાર્યક્રમ સફળ બનાવશે. આ જે કાર્યક્રમમાં હવે પછીના વર્ષોમાં પોલિયોની જેમ આ વર્ષે જે શરૂ કર્યું છે એ કેમ્પ અને અભિયાન કરીશું અને લેપ્રસી સંપૂર્ણ રીતે નાબૂદ થાય ગુજરાતમાંથી એવો અમારો એક પ્રેરણા સંદેશ અમે ગાંધીજીના ગાંધી જન્મ જયંતિ નિમિત્તે અમે મેળવ્યો છે. ખૂબ જ આભાર સાહેબ. એટલે કે ગુજરાત સરકાર અને આપણો આરોગ્ય વિભાગ ઘણા બધા વિશેષ કાર્યક્રમો કરી રહ્યો છે અને એથી આપણા લોકો સુધી એનો લાભ પહોંચશે.
ડોક્ટર શાહ, મને એક એવો પ્રશ્ન થાય છે કે આ જે લેપ્રસી અથવા તો રક્તપિત રોગ છે એ શું છે અને કેવી રીતે થતો હોય છે? હા, બહુ સરસ સવાલ પૂછ્યો ડોક્ટર જગદીશભાઈ. રક્તપિત એક એવી બીમારી છે જે ચેપી રોગ કહેવામાં આવે છે. જેમ આપણે જોઈએ છે કે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, જેમ ટીબી થાય છે તેવા જ પ્રકારના જીવાણુઓ જેને માઇકોબેક્ટેરિયમ લેપ્રી કહેવામાં આવે છે એના કારણે થતો આ રોગ છે રક્તપિત, જેમાં અનેક પ્રકારના પ્રેઝન્ટેશન એટલે કે વ્યક્તિને અનેક પ્રકારે રોગ લાગુ પડી શકતો હોય છે. કારણ કે આમાં વર્ગીકૃત થયેલો ડિઝીઝ છે આ ટ્યુબરક્યુલર પોલથી માંડીને લેપ્રોમેટસ પોલ. એટલે લેપ્રોમેટસ એટલે સૌથી સિવિયર ફોર્મ ઓફ ડિઝીઝ કહેવાય. જ્યારે ટ્યુબરક્યુલર પોલમાં એક જ ચાઠું હોય વ્યક્તિને અથવા બે ચાઠા હોય કે પાંચ ચાઠા હોય, આવી રીતે આ રોગમાં અનેક પ્રકારના મેનિફેસ્ટેશન જોવા મળે છે. એક ચાઠું હોઈ શકે અથવા અસંખ્ય ચાઠા પણ શરીર પર હોઈ શકે. જ્યારે એક ચાઠું હોય ત્યારે આપણે એને ટ્યુબરક્યુલર લેપ્રસી તરીકે ઓળખવામાં આવતું હોય છે. એ ચાઠું લાલ પણ હોઈ શકે, જેની ઉપર સેન્સેશનનો અભાવ હોય એટલે કે ચામડી બહેરી થઈ ગઈ હોય. ઘણી બધી વાર એ સેન્સેશન્સ અર્લી સ્ટેજમાં અને ખાસ કરીને ચહેરા પર ચાઠું હોય ત્યારે સેન્સેશન્સ પ્રિઝર્વડ રહેતા હોય છે એટલે કે એ લોસ નથી થઈ જતા. પણ જ્યારે ચાઠું શરીરના અન્ય ભાગ પર હોય ત્યારે એની પર સેન્સેશન્સ ઓછા થઈ જતા હોય છે અથવા સંપૂર્ણપણે જતા રહેતા હોય છે. પછી હોય છે બીટી લેપ્રસી, જેમાં શરીર પર 20 થી 25 ચાઠા હોય. પછી બીબી લેપ્રસી કહેવામાં આવે છે. પછી બીએલ એટલે બોર્ડરલાઇન લેપ્રોમેટસ લેપ્રસી, જેમાં હાથ પગમાં સેન્સેશન્સ ઓછા થઈ જાય છે. તદુપરાંત ઘણીવાર દર્દીને ઘારા પણ પડી જતા હોય છે. યસ મેમ, થેન્ક યુ વેરી મચ મેમ. ઠાકર સાહેબ, મને એવો એક પ્રશ્ન થાય કે આપણે આ વર્ષે તો આ પ્રકારનું આયોજન કર્યું છે, પરંતુ આ ગુજરાત જે ગાંધીજીના નામથી પણ ઓળખાય છે અને જ્યારે એને પ્રેરણા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે સામાન્ય રીતે દર વર્ષે આપણે કેવા પ્રકારનું આયોજન કરતા હોઈએ છીએ આ દિવસે? થેન્ક યુ. હવે આ પ્રશ્ન, એક સરસ પ્રશ્ન આપણે પૂછ્યો છે. ગુજરાત સરકાર એ હંમેશા માટે ગાંધીજીના જન્મજયંતિ પ્રસંગે જે એક પ્રેરણા મળી છે પ્રેમ અને કરુણાની અને સેવા આપવાનું યોગદાન માટે એક પ્રેરણા આપે છે, પ્રેરે છે. દર વર્ષે અમે લેપ્રસી જે દર્દીઓ છે એના માટે ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી અને ઓક્ટોબર મહિનામાં આ પ્રેરણા દિવસથી અમે કેમ્પનું આયોજન કરતા હોય છે. આ કેમ્પ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીનો કેમ્પ હોય છે જેમાં ઓપરેશનો કરવામાં આવે છે બધા. એટલે દર વર્ષે વિવિધ પ્રકારના આયોજન થતા હોય છે, વિવિધ પ્રકારના કેમ્પ થતા હોય છે. મેડમ, મને એક એવો પ્રશ્ન થાય અને એવું જાણવાનું મને લાગે છે કે મારા દર્શક મિત્રોને પણ ચોક્કસ આવું જાણવું હશે કે રક્તપિત્તનો ફેલાવો કેવી રીતે થતો હશે અને એના લક્ષણો કયા કયા હોય? હા, રક્તપિત્તનો ફેલાવો, તમે ક્લોઝ સંપર્કમાં આવો, સંસર્ગમાં આવો એટલે કે રેસ્પિરેટરી રૂટથી થતો હોય છે, જેને આપણે ડ્રોપલેટ આપણી ભાષામાં કહેતા હોય છે, ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થતો હોય છે. તદઉપરાંત જ્યારે ઓવરક્રાઉડિંગ, જ્યારે ગીચ વસ્તીમાં આપણે ગીચતા હોય જે જગ્યાએ, જેમ કે એક ઘરમાં 12-15 માણસો રહેતા હોય અને એક બે જ રૂમ હોય, તો ગીચ વસ્તીમાં એનો ફેલાવ વધારે થતો હોય છે. તદઉપરાંત હમણાં એવું પણ જાણવામાં આવ્યું છે કે સ્કિન ટુ સ્કિન પણ ફેલાવો થઈ શકે, કારણ કે આ જીવાણુઓ ચામડીના ઉપરના ભાગે પણ રહેલા હોય છે, પણ મોટા ભાગે એ તે શ્વાસોશ્વાસ શ્વાસની ક્રિયાથી એ ફેલાતો હોય છે. થેન્ક યુ મેમ. સાહેબ, મને એક એવો પ્રશ્ન થાય ઠાકર સાહેબ કે આપણે વિવિધ કક્ષાએ તાલીમ પણ આને સંલગ્ન ગોઠવતા હોઈએ છીએ અને વિવિધ પ્રકારની તાલીમ પણ કરતા હોઈએ છીએ, તો એ કેવા પ્રકારની તાલીમ તાલુકા અને જિલ્લા કક્ષાએ થતી હોય છે ખાસ કરીને રક્તપિત માટે? રક્તપિત એ એક નેશનલ પ્રોગ્રામના રૂપે ગુજરાત સરકારે અપનાવ્યો છે અને રક્તપિતનો જે પ્રોગ્રામ છે 1995 થી ભારત સરકારે લેપ્રસી કેસ કંટ્રોલ પ્રોગ્રામ જે આયોજિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અહીંયા ગુજરાતની અંદર જે આ લેપ્રસી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જનરલી દરેક જિલ્લાની અંદર આરોગ્ય પ્રોગ્રામને અનુલક્ષીને જનરલ હેલ્થ કેર સ્ટાફ અને આશા એ ફેરણી દરમિયાન જે શંકાસ્પદ કેસો એને શોધવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ત્વચા ઉપર સંવેદના વિનાનું આછું રતાસ પડતું ઘાટા રંગનું ચાઠું હોય, સાથે બંને જે હાથે અથવા પગ ઉપર કોઈ વિકૃતિ હોય અને આ સંવેદનાનો અભાવ હોય, સાથે કોઈ પણ જાતની ખંજવાળ ન આવતી હોય, તો આ સ્કિનના જે ડાઘાને આપણે કહી શકીએ છીએ કે રક્તપિત હોઈ શકે છે. ઘરે ઘરે જઈ અને આશા અને જનરલ હેલ્થ કેર સ્ટાફ
આની તપાસ કરવામાં આવે છે અને દરેક હાઉસહોલ્ડ એટલે દરેક વ્યક્તિને આ પ્રશ્નો પૂછી સ્ત્રી દર્દી હોય તો સ્ત્રી દર્દીની તપાસ આશાબેનો અને FSW કરે છે અને પુરુષ એમની તપાસ છે MPSW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સાથે પુરુષ વોલન્ટિયર્સ દ્વારા કરવામાં આવે છે. સાહેબ, ગુજરાતમાં અત્યારે વિચારીએ ઠાકર સાહેબ તો આ રક્તપિત્ત એટલે કે લેપ્રસીનું સ્ટેટસ શું હશે? ગુજરાતમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે આ રોગની? ગુજરાતમાં હાલ લેપ્રસી છે એલિમિનેટ થઈ ગયો છે, નિર્મૂલન થઈ ગયું છે. 2004માં ઓક્ટોબર માસમાં લેપ્રસીના દર્દીઓનું જે પ્રમાણ છે દર 10,000 એક કરતાં ઓછું છે, એટલે નિર્મૂલન થઈ ગયું છે. એટલે આપણો જે ગુજરાત રાજ્ય છે એ સ્ટેટ છે એ એલિમિનેશનના ક્રાઇટેરિયામાં આવે છે. સાથે આપણા જે 33 જિલ્લાઓ છે એ 33 જિલ્લાઓમાંથી ફક્ત 12 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના છે જેમાં એલિમિનેશન નથી થયો, જેમાં પ્રમાણ એક કરતાં વધુ છે 10,000. બાકી જે 21 જિલ્લાઓ છે, આખો સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, ગાંધીનગરની આજુબાજુનો એરિયા, સાથે અહીંયા નડિયાદ અને આણંદ સુધીનો એરિયા છે, મધ્ય ગુજરાત, જેમાં નિર્મૂલન થઈ ગયું છે. ટોટલી 21 જિલ્લાઓમાં 12 જિલ્લામાં નિર્મૂલન કરવાનું બાકી છે. યસ સર. મેડમ, આજે જ્યારે રક્તપિત્ત અથવા તો લેપ્રસીનો કોઈ વ્યક્તિ ભોગ બને ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલીક શારીરિક વિકૃતિઓ પણ થતી હોય છે, તો કેવા પ્રકારની શારીરિક વિકૃતિઓ થતી હોય છે? લેપ્રસી એક એવો રોગ છે કે જેમાં શારીરિક વિકૃતિઓ થતી હોય છે, કારણ કે એમાં રિએક્શન નામનું એક પરિબળ ભાગ ભજવે છે. વ્યક્તિને રિએક્શન આવે ત્યારે પણ વિકૃતિ આવી શકે, અને ઘણી બધી વાર વ્યક્તિ વિકૃતિ લઈને જ પ્રથમવાર આવે, કારણ કે જેમ સાહેબે કીધું, સંવેદના વગરનું ચાઠું હોય છે જેમાં વ્યક્તિને ખ્યાલ નથી આવતો, જેના કારણે તેને બર્ન થઈ શકે, ફોલ્લા પડી શકે, અને જેના કારણે ડિફોર્મિટી અથવા ડિસેબિલિટી થઈ શકે, જેમ કે હાથ પગના આંગળા વળી જવા, ફૂટ ડ્રોપ થવો, ક્લો હેન્ડ, પછી ઘારા પડી જવા, જેને ટ્રોફિક અલ્સર કહેવાય છે અમારી ભાષામાં, એટલે ચાંદા પડી જવા. જ્યારે વ્યક્તિ બીડી પીતો હોય અથવા સ્ત્રી રસોઈ કરતી હોય અને એને સંવેદના ના હોય ત્યારે એ દાઝી જાય છે, ત્યારે ફોલ્લા પડી જાય છે, અને જ્યારે ફોલ્લા ફૂટી જાય છે ત્યારે ત્યાં ચાંદા પડી જાય છે. પછી એ ચેપ ફેલાય અને હાડકામાં જાય તો ઓસ્ટિયોમાયલાઇટિસ પણ થાય અને હાથ પગના આંગળા ખરી પણ જાય છે. એટલે ઘણી વિકૃતિઓ થઈ શકે આનાથી જો એ ધ્યાનમાં ન રહે તો. ઠાકર સાહેબ, એક્ઝેક્ટલી આપે હમણાં વાત કરી હતી કે વિવિધ કેમ્પ કરવામાં આવે છે, વિવિધ સર્જરીઓ કરવામાં આવે છે, તો સાહેબ ખાસ કરીને આ જે લેપ્રસી રિલેટેડ એટલે કે રક્તપિત્ત રિલેટેડ સર્જરીઓ હોય એ કેવા પ્રકારની સર્જરીઓ હોય છે કે કેવા પ્રકારના ઓપરેશન થતા હોય છે? ભારત સરકાર દ્વારા દર વર્ષે DPMR એક્ટિવિટી હેઠળ એટલે ડિસેબિલિટી પ્રિવેન્શન અને મેડિકલ રિહેબિલિટેશન હેઠળ આપણી 3 કોલેજો, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, બરોડા મેડિકલ કોલેજ અને સુરત મેડિકલ કોલેજના પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના HOD રેકોગ્નાઇઝ કર્યા છે, જેઓએ ટ્રેનિંગ લીધી છે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીની. અને આ જે કોલેજો છે, દર વર્ષે જે લેપ્રસીના કેસોમાં ડિફોર્મિટી ને ડિસેબિલિટી હોય છે, કરેક્ટેડ હોય છે, જે ફિક્સ થઈ ગઈ હોય છે, અનકરેક્ટેબલ, એને સર્જરી કરવામાં નથી આવતી, પણ કરેક્ટેડ થઈ શકે છે, જેને દૂર થઈ શકે છે એવી સર્જરી આ 3 સેન્ટરોમાં કરવામાં આવે છે. દર વર્ષે આપણે 130-140 સર્જરી કરીએ છીએ, જેમાં અમદાવાદ બીજે મેડિકલ કોલેજ, બરોડા અને સુરત બીજે મેડિકલ કોલેજના પ્લાસ્ટિક સર્જનનો ખૂબ જ ફાળો હોય છે. આ જે સર્જરીમાં મુખ્યત્વે ક્લો હેન્ડ્સ એટલે આંગળાનું વળી જવું, જે લગભગ 40% પેશન્ટોમાં જોવા મળે છે. બીજા નંબરે આવે છે ટ્રોફિક અલ્સર આવે છે, જે હાથ પગે ચાંદા પડવા, જે રૂજાતા ન હોય તો આપણે સ્કિન ગ્રાફ્ટિંગ કરીએ છીએ, પેડિકલ ગ્રાફ કરીએ છીએ, થ્રીસ પતલો ગ્રાફ મૂકે છે, થ્રીસ ગ્રાફ મૂકે છે, સાથે ફૂટ ડ્રોપ્સ એટલે પગ છે, પગનું લડી પડવું, એટલે પગ ચાલતો હોય ત્યારે લેગિંગ બિહાઇન્ડ એટલે કે ઘસડાઈને ચાલે, તો એ જે ટેન્ડન રિપેર પણ કરવામાં આવે છે. સાથે સેડલ નોઝ એટલે નાક છે એનો જે વચ્ચેનો કાર્ટિલેજનો એરિયા છે બેસી જવું, એટલે નાક જે દેખાવ હોય એ પ્લાસ્ટિક સર્જરીમાં કરી અને એસ્થેટિક સર્જરી કરી નાક યોગ્ય રીતે એને વળાંક આપવામાં આવે છે. લેગોપ્થેલ્મોસ એટલે આંખના પોપચાનું ઢળી પડવું, એટલે એને પણ લેગોપ્થેલ્મોસ સર્જરી કરવામાં આવે છે. સાથે આઈબ્રો સર્જરી, જે હેર લોસ થાય છે એની પણ સર્જરી કરવામાં આવે છે. આવી જુદા જુદા પ્રકારની ઘણી સર્જરી કરવામાં આવે છે. ટોટલી અત્યાર સુધીમાં આપણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીના 1999 થી 2015-16 સુધી
સતત કેમ્પો કર્યા છે આપણે અને 7061 જેવી સર્જરી આ કેમ્પોમાં કરવામાં આવે છે. સાથે જે લેપ્રસી દર્દી જે મેજર સર્જરી કરાવે એને આપણે 8000 ચૂકવીએ છીએ અને એમને 20 દિવસ સુધી મહેનતાણા રૂપે, કારણ કે ધેટ ઇઝ વેજીસ લોસ કહેવામાં આવે છે, દાખલા તરીકે હોસ્પિટલમાં દાખલ થાય તો એને જે મજૂરીમાં જે લોસ થતા હોય તો દિવસમાં પર ડે 50 રૂપિયા લેખે 20 દિવસની મજૂરી ચૂકવવામાં આવે છે. સાથે એક વ્યક્તિને રહેવાની સગવડ અને જમવાનું ફ્રી હોય છે. જે ઇન્સ્ટિટ્યૂટ આ જે લેપ્રસીની સર્જરી કંઠીક સર્જરીનું આયોજન કરે ત્યાં સ્પેશિયલ એના સાધનો અને એની જરૂરિયાત માટે દર સર્જરીએ મેજર સર્જરીએ 5000 રૂપિયા આપવામાં આવે છે. આ બધી જે ગ્રાન્ટ છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે અને ગુજરાત સરકાર આમાં દર વર્ષે લગભગ 44 લાખથી 50 લાખ સુધી આની અંદર ડીપીએમઆર એક્ટિવિટી હેઠળ આમાં ગ્રાન્ટ વાપરે છે અને સહાય કરે છે. સર, ખૂબ જ સુંદર માહિતી આપે આપી. મને લાગે છે કે આપણા દર્શકોને ખૂબ જ ઉપયોગી થશે. કોઈ પણ આપની આજુબાજુ અથવા તો નજીકમાં ક્યાંય પણ આવા દર્દી દેખાય તો એમને તમે આ પ્રકારની મદદ અથવા તો સલાહ આપી શકો. મેડમ, મને એક એવો પ્રશ્ન થાય કે સાહેબે સર્જરીઓની વાત કરી, પરંતુ સામાન્ય રીતે લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હોય છે? એટલે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આ રોગ થયો છે એવું દેખાય તો શું ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે? ટ્રીટમેન્ટ જો સમયસર લેવામાં આવે તો આ ડિફોર્મિટી અને ડિસેબિલિટી થી આપણે દર્દીઓને બચાવી શકીએ છીએ. એટલે સમયસર નિદાન એ બહુ અગત્યનું છે. અને નિદાન કેમ મોડું થાય છે? કારણ કે વ્યક્તિને કોઈ સિમ્પટમ હોતો નથી. અને ટ્રીટમેન્ટ તો આપણે સરકાર, ભારત સરકાર, WHO ના સંદર્ભ હેઠળ જે MBMDT આવે છે અને PBMDT આવે છે. જ્યારે વ્યક્તિને એક કે બે ચાંઠા હોય છે તેવી વ્યક્તિને PBMDT આપવામાં આવે છે. જ્યારે BL અને LL ટાઈપની લેપ્રસી હોય ત્યારે MBMDT આપવામાં આવે છે. અને એ સરકારી હોસ્પિટલો, PHC, CHC વગેરેમાંથી ફ્રી ઓફ કોસ્ટ દરેક દર્દીમાં આપવામાં આવે છે. એટલે ટ્રીટમેન્ટ તો આપણી ત્યાં ઉપલબ્ધ જ છે, દરેક સેન્ટર પર ઉપલબ્ધ છે, પણ એનું નિદાન જો ટાઈમસર કરવામાં આવે એની આપણે વધારે જરૂર છે. ટ્રીટમેન્ટ તો મળી જ રહે છે ફ્રી ઓફ કોસ્ટ. યસ મેમ. અને મેમ, આપણે આ રક્તપિત્તને અટકાવવો હોય તો એના માટે શું પગલા લેવા જોઈએ? ખાસ કરીને શું કરવામાં, શું કાળજી લઈએ તો આ રોગ થતો અટકે? અવેરનેસ, એટલે કે વ્યક્તિને જાણ હોવી, જાણકારી હોવી જોઈએ રોગ માટે. અને જે રક્તપિત્ત શબ્દ છે તે આપણે બધા જાણીએ છીએ, હાઈલી સ્ટિગ્મેટાઇઝ શબ્દ છે. રક્તપિત્તનું નિદાન કરી એટલે વ્યક્તિએ સ્વીકારી નથી શકતી. અને જો ફેમિલીમાં જો એક વ્યક્તિને રક્તપિત્ત હોય તો સામાન્ય રીતે ઘરના બધા જ વ્યક્તિઓને એની એલર્જી થઈ જાય કે આ શું થઈ ગયું આ વ્યક્તિને. એટલે પહેલે તો આપણી માનસિકતા ધરમૂળથી બદલવાની જરૂર છે કે રક્તપિત્ત એક ચેપી રોગ છે અને એની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે અને દર્દી રોગમુક્ત ઝડપથી થઈ શકે છે. કારણ કે હવે આપણી પાસે નવી દવાઓ ઉપલબ્ધ છે જેના કારણે જે બેસિલરી લોડ છે આપણે ઓલમોસ્ટ 99% એક મહિનાની દવા પછી પેશન્ટને એ બેસિલાઈ મુક્ત કરી શકીએ છીએ. એટલે એની જે ઇન્ફેક્ટિવિટી છે એ આપણે તાત્કાલિકપણે ઓછી કરી શકીએ છીએ. એ જે ધરમૂળથી ફેરફાર થયેલો છે ટ્રીટમેન્ટમાં એ જો જાણકારી વ્યક્તિઓને આપવામાં આવે જે વ્યક્તિના ઘરમાં આ પેશન્ટ હોય છે તો ખરેખર આપણે એક મદદરૂપ થઈ શકશું સોસાયટીને. અને ખાસ કરીને પબ્લિકને અવેરનેસ માટે આ કાર્યક્રમ જે આપણે કરી રહ્યા છે એના દ્વારા બી આપણે લોકોને અવેર કરી શકીએ કે એ રોગ ટ્રીટેબલ છે, કે એની સારવાર ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારનો ભય વગર માણસે સારવાર તાત્કાલિક કરાવી જોઈએ. જ્યારે વ્યક્તિ મોડો પડે છે સારવાર લેવા માટે ત્યારે જ બધી મુશ્કેલીઓ થાય છે, જેને વિકૃતિઓ આવી શકે છે, નાક બેસી જાય છે, હાથ પગના આંગળા ખરી જાય છે, તેવું બધું જોવા મળે છે. એવા વ્યક્તિઓ જો આપણે ન જોવા હોય સમાજમાં તેના માટે આપણે આપણી માનસિકતા બદલવી પડશે અને વ્યક્તિને સારવાર તાત્કાલિક આપવામાં આવે તો આપણે ખરેખર એક મોટી સહાય કરી શકીશું. ઠાકર સાહેબ, એક મને પ્રશ્ન એવો થાય કે આપણો જે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ છે એ અંગે સામાન્ય રીતે ગુજરાત સરકાર શું કાર્યવાહીઓ કરતી હોય છે? આ જે કાર્યક્રમમાં જે ગુજરાત સરકાર એક નેશનલ પ્રોગ્રામ છે જેની અંદર દરેક જિલ્લાની અંદર આ પ્રોગ્રામ જે સર્વેલન્સ થાય એના માટે એક યુનિટ છે અને એ યુનિટ છે એમાં એને જિલ્લા લેપ્રસી ઓફિસર એના અંડરમાં પેરામેડિકલ વર્કર સાથે લેપ્રસીના જે વર્ટિકલ સ્ટાફ છે એને મૂકવામાં આવે છે. સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
જેના અંડરમાં જનરલ હેલ્થકેર સ્ટાફ છે, એમાં FSW આવે, MPSW આવે અને બંનેના સુપરવાઇઝર આવે અને આશા આવે. તો આ બધા ભેગા થઈ અને આ નેશનલ પ્રોગ્રામ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, ઘરે ઘરે જઈ અને કેસ શોધે છે અને ડોક્ટર્સ એને કન્ફર્મેશન કરી, નિદાન કરી તાત્કાલિક એને સારવાર હેઠળ મૂકે છે અને આવા કેસો સમાજમાંથી છૂટી શોધી કાઢે છે, જે એને હિડન કેસીસ કહેવામાં આવે છે, જે છુપાયેલા કેસો હોય છે એને શોધી કાઢવામાં આવે છે. અને એક વખત ટ્રીટમેન્ટ પૂરી થયા પછી જો એને ડિફોર્મિટી હોય, ગ્રેડ ટુ ડિફોર્મિટી, એટલે 100 નવા કેસીસની અંદર 2.4 એટલે 2.4% કેસોમાં ડિફોર્મિટી હોય છે, જે કરેક્ટેબલ હોય છે. આ કરેક્ટેબલ ડિફોર્મિટી છે જે સર્જરી કરી અને દૂર કરવામાં આવે છે, પરંતુ એની પહેલાં દર્દીને સારવાર પૂરી કરવી જરૂરી હોય છે અને સાથે જનરલ કન્ડિશન પણ ન્યુટ્રિશન સાથે સુધારવામાં આવે છે. મેડમ, એક મને પ્રશ્ન એવો થાય કે સાહેબે કહ્યું કે ગુજરાતમાં જે 3 સેન્ટર છે એમાંનું એક સેન્ટર બીજે મેડિકલમાં પણ છે, તો આપણી બીજે મેડિકલ કોલેજમાં લેપ્રસી રિલેટેડ શું ફેસિલિટીઝ ઉપલબ્ધ છે? આપણે ત્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ છે, જેમ કે આપણે દર્દીઓનું નિદાન કરીએ છીએ, સારવાર કરીએ છીએ. ઘણી બધી વાર અમે જાતે સ્મિયર બનાવીએ છીએ કે પેશન્ટને કેટલા પ્રકારનો ચેપ છે એનું સ્મિયર લઈએ છીએ, એટલે કે ચામડીની તપાસ કરીએ છીએ, બાયોપ્સી લઈએ છીએ. અને અમારી પાસે ઘણા બધા દર્દીઓ જે આવે છે જેને ENL એટલે કે Type 2 લેપરા રિએક્શન હોય છે, Type 1 લેપરા રિએક્શન હોય છે, એ બધાને માટે અમારી પાસે સારવાર ઉપલબ્ધ છે. થેલિડોમાઇડ નામની ગોળી પણ અમે ફ્રી ઓફ કોસ્ટ અમારા દર્દીઓને આપીએ છીએ જે Type 2 લેપરા રિએક્શનમાં વપરાય છે. અને ઘણા બધા દર્દીઓ એવા છે કે જે સ્ટીરોઇડ ડિપેન્ડન્ટ થઈ ગયેલા છે ENL રિએક્શનને, એવા દર્દીઓની સારવાર અમે થેલિડોમાઇડ નામની ગોળી વાપરીને કરીએ છીએ. ઘણી બધી ગ્રાન્ટ સરકાર પણ આપે છે અને ઘણી બધી વાર અમારા પોઅર પેશન્ટ ગ્રાન્ટમાંથી પણ અમે થેલિડોમાઇડ ખરીદીએ છીએ અને આ દર્દીઓને આપીએ છીએ. તદ ઉપરાંત જ્યારે વ્યક્તિને ઘારું હોય છે, જ્યારે વ્યક્તિને ફૂટ ડ્રોપ હોય છે, એવા વ્યક્તિઓને હેન્ડ અને ફૂટની કેર સમજાવવામાં આવે છે. MCR શૂઝ આપવામાં આવે છે, વળી ગયેલા આંગળા માટે સ્પ્લિન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જ્યારે વ્યક્તિ જે સમયગાળો છે ટ્રીટમેન્ટનો પૂરો કરે અને જ્યારે એને ડિફોર્મિટી કે ડિસેબિલિટી હોય છે અને જ્યારે એને ટ્રીટમેન્ટ સમાપ્ત કરી દીધી હોય છે, જેમ કે 1 વર્ષ લેવાની હોય છે MBMDT અને PB લેપ્રસીવાળા પેશન્ટને 6 મહિનામાં ટ્રીટમેન્ટ પૂરી કરવાની હોય છે, એવા વ્યક્તિઓને પછી સારવાર માટે અમે પ્લાસ્ટિક સર્જરીમાં રિફર પણ કરીએ છીએ. જ્યારે એમને ક્લો હેન્ડ હોય કે ફૂટ ડ્રોપ હોય તેવા દર્દીઓને ત્યાં મોકલીએ છીએ. અને જ્યારે આ વિશેષ સવલતો પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા, આ પખવાડિયું જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે એવા વ્યક્તિઓને એડમિટ કરવામાં આવે છે અને તેમની સર્જરી પણ કરાવી આપવામાં આવે છે. હા, કાર્યક્રમના અંતમાં ઠાકર સાહેબ આપને વિનંતી કરીશ કે દર્શકોને શું સંદેશ આપવા માંગશો આપ? એકદમ ટૂંકમાં એક લાઇનમાં આપ શું સંદેશ આપવા માંગશો? ગાંધી જયંતિ એ એક પ્રેરણા દિવસ છે તમામ આપણા માટે, જે લોકો આરોગ્યમાં છે, સમાજમાં છે. અને કુષ્ઠરોગ વિશે આપણે જે ખોટી અજ્ઞાન, તિરસ્કાર અને ખોટી માન્યતાઓથી આપણે જે સમાજમાં જે અત્યારે અભિવ્યક્તિ છે તે દૂર કરવી જોઈએ. કુષ્ઠરોગ એની સારવાર બધી જગ્યાએ ઉપલબ્ધ છે, સાથે મટી શકે છે અને જો વહેલું નિદાન થાય તો આપણે ફેલાતો પણ અટકાવી શકીએ છીએ અને એનાથી થતી વિકૃતિ છે એ સર્જરી દ્વારા દૂર પણ થઈ શકે છે. એટલે આપણે આપણો સમાજ એમાં દરેક વ્યક્તિને માનવી તરીકે ગૌરવથી જીવન જીવવાનું શક્ય બને એના માટે સમાજમાં આ એક સેવા છે. અને આ સેવાની પ્રેરણા ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે આપણે પ્રેરણા આપણા જીવનમાં ઉતારવી જોઈએ, તો જ માનવ સમાજ માટે આ વસ્તુ આશીર્વાદ બની રહેશે. ડોક્ટર શાહ, આપ પણ એક લાઇનમાં દર્શકોને સંદેશ કંઈક આપવામાં? ગાંધીજીએ જેમ સંદેશ આપ્યો, મારું જીવન જ એક સંદેશ, તો ગાંધી જયંતિ નિમિત્તે હું કહેવા માંગીશ કે જો આપણે ભારતને રક્તપિત્ત મુક્ત કરી શકીએ અને ખાસ કરીને ગુજરાતને, જે ગાંધીજીની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ રહેલી છે, જો આપણે ગુજરાતમાંથી રક્તપિત્તને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી શકીશું, તો જ આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી એમ કહી શકીશ. નમસ્કાર. અને આપ બંને મહાનુભાવો ડોક્ટર ઠાકર અને ડોક્ટર શાહ, અમે આપના આભારી છીએ કે અમારા આમંત્રણને માન આપી અને આપ સ્ટુડિયોમાં હાજર રહ્યા, દર્શકો સાથે આટલી ખૂબ જ જરૂરી અને ઉપયોગી માહિતી શેર કરી. નમસ્કાર. નમસ્કાર.